સામાન્ય રીતે શિયાળામાં જોવા મળતા જામફળની ઉનાળામાં સફળ ખેતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતે કરી બતાવે છે અને ભર ઉનાળે આ ખેડૂત દ્વારા જામફળ દ્વારા સારી એવી આવક મેળવવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીની વિકટ સમસ્યા સામે બાથભેડી ઊભા છે। ભૂગર્ભના પાણી જતા રહેતા ખેતી કરવી મુશ્કેલ બની છે, જેથી હવે ઓછા પાણી અને વરસાદના પાણીની બચત સાથે બાગાયતી ખેતી તરફ ધાનેરા તાલુકાના ખેડૂતો આગળ વધ્યા છે। ધાનેરા તાલુકાના દેઠા ગામમાં રહેતા ખેડૂત દંપતીએ પોતાના ખેતરમાં જામફળનું વાવેતર કર્યું છે અને ભર ઉનાળે પણ જામફળ ખાવાની ઈચ્છા થાય તો દેઠા ગામમાં જામફળ મળી રહે તેમ છે। દેઠા ગામના નરસિંહભાઈ પટેલ તેમજ મફીબેન પોતાના ખેતરમાં 530 જેટલા જામફળના છોડનું વાવેતર કરી હવે ઉપજ મેળવી રહ્યા છે। નરસિંહભાઈનો પુત્ર એન્જિનિયર છે, જેથી સોશિયલ મીડિયાના માધ્યમ થકી બાગાયત ખેતી કઈ સારી રહે તે માટે તેઓએ છત્તીસગઢ રાજ્યમાંથી બરખા નામના જાતવાળા જામફળના ફળ વિશે માહિતી મેળવી તેના છોડ મંગાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, જેના થકી 4 વર્ષ દરમિયાન 2 વાર જામફળના ફળની આવક મેળવી રહ્યા છે। જો કે પાણીની સમસ્યાના કારણે ફળની આવક ઓછી થઈ રહી છે। 8 કલાક દરમિયાન માત્ર 30 મિનિટ પાણી જામફળના છોડને આપી શકાય છે। રોપા છત્તીસગઢથી મગાવ્યા હતા, અમારો છોકરો નોકરી કરે એન્જિનિયરમાં, એટલે કે બાગાત ખેતી કરો એટલે અમે એને માનીને આ બાગાત ખેતી કરી, એટલે છત્તીસગઢથી 530 રૂપા લાયા, એટલે આ તો 4થો વર્ષ છે, એટલે સારામાં એલું સારું રહે છે અને પાણી એકદમ ઓછું છે। કલાકે 5 મિનિટ હેડે એટલે 8 કલાક પાવર આવે, એનામાં 5-5 મિનિટ કરતાં 30 મિનિટ થાય, એટલે બહુ પાણી ઓછાથી આ બાગાત ખેતી કરેલી છે। કેટલા છોડ વાવ્યા છે? 500 છોડ વાવેલા, 530 છોડ। અચ્છા, હમણાં જોયું તો ઉનાળામાં પણ ફળ આવેલું? હા, ઉનાળામાં ફળ 12 માસ હોય, એમ તો પાણી દો એક રોપાને રોજનું 2 કલાક પાણી મળે તો ફળ 500 ગ્રામ ઉપરનું કિલ્લાથી માંડીને 500 ગ્રામનું ફળ રહે અને 12 માસ છે રોપા અને જાત બરખા રાજ છે। શું ભાવ વેચાતું છે? એ બજારમાં 50-60 રૂપિયા વેચાય। વર્ષે કેટલી ઉપજ મેળવતા? વર્ષે તો અમે પહેલાં તો નવે નવા હતા, નતો અનુભવ, તે વાઘરીને ઉદડા આપી દીધા તો 52,000 અને આ વર્ષે સારી રહેશે, વેચ બજારમાં 50 રૂપિયા એટલે સારું મેળવશે। બીજી ખેતી કરતી આ ખેતી ફાયદો? હા, બીજી ખેતી કરતી આ ખેતીમાં સારું છે। ધાનેરા તાલુકાની ખેતી વખણાતી હતી, જો કે હવે પાણી જતા રહેતા ખેતી અને ખેડૂતો પડી ભાગ્યા છે। સફળ જામફળની ખેતી દેઠા ગામના દંપતીએ કરી છે, જો કે પાણીની સમસ્યાના કારણે જોઈએ તેવી ઉપજ મળતી નથી। આમ તો ઝેરી દવાનો ઉપયોગ બાગાયત ખેતીમાં થતો હોય છે, જો કે દેઠા ગામના ખેડૂતો દેશી ગાયના મળમૂત્રનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળની સફળતાપૂર્વક ખેતી કરી છે। જામફળના વેચાણને લઈ વધુ માહિતી ન હોવાના કારણે ગત વર્ષે જામફળના ભાવ સારા ન મળતા માત્ર 52,000 રૂપિયામાં જામફળના ફળનું વેચાણ કર્યું હતું। જો કે આ વર્ષે સારી ઉપજની સાથે સારા ભાવ મળી રહે તે માટે ખેડૂત દંપતી જામફળના નિકાસને લઈ આયોજન કરી રહ્યા છે। હા, બધું બરાબર છે, અમે વાયા છીએ છોડ તો, પણ પાણી ઓછું મળે છે, પાણીની ખૂબ તકલીફ રહે છે। બીજું આ ખેતી થાય અને 100% આપણને આ ખેતીમાં લાભ મળે અને અમે બધી દેશી દવા વાપરી ઓલકી પકવા છે, અમે એના માટે કોઈ વિદેશી ખાતર વાપરતા નથી। બધું ગાયનું જરોણ લ્યા, 5 કિલા 2 કિલા ગોળ અને 10 કિલા છોડ, એનું અમે પીપળું 200 લિટરનું ભરીને બનાવવા છે, પછી અઠવાડિયું ભરી અને દાટી મેલા અને રોજનું એકાર હલાવા દિવસમાં, પછી 500 ગ્રામ બધા છોડને હાલી જ્યાં, એમથી સારું રહે, એની નામ કહેવાય જીવામૃત, એમાં સારામાં સારું કહેવાય। વિદેશી ખાતર કરતી દેશી ખાતરમાં ખૂબ ફાયદો રહે છે, માણસને ખાવા માટે પણ સારું રહે છે, છોડને પણ સારું રહે, છોડને પોષણ સારું મળે અને આ ખેતી જરૂર થાય। આ ખેતી કરવાથી ખેડૂતને લાભ થાય અને ખેડૂતને ખૂબ ફાયદો થાય, બીજી ખેતી મોઘી થઈ જઈ અને આપણે આ છોડ કમસે કમ તો આપણે 20 વર લાભ આપે છે। એક છોડ ઉપર કેટલા કિલા ઉપજ મળે? એક છોડ ઉપર અમે ગયા વર્ષે અમારે 10 કિલા રહ્યો તો 16, 17, 18 કિલા સુધી છોડ હેડ્યો, પણ સરેરાશમાં 17 કિલા ગણાય, 18-20 કિલા અમુક છોડ છે, પણ સરેરાશ બધા છોડ ઉપર અમને 17 કિલોનો લાભ મળ્યો છે। 50-60-70 રૂપિયા જામફળ જાય છે। રકમની વાત કરતો વર્ષે કેટલા મળતા? વર્ષે
પાર તો અમારે અમને ખબર નથી એટલે અમે ઉધડું આપી દીધું હતું. ઊન અમને સારું રહેશે અને આવતા વર્ષે અમારો વિચાર છે કે અમને છોડને થોડું પાણી મળે તો અમે કમસે કમ તો આ 5-6 ગુટમાં 2-3 લાખની પેદા લેવાની છે. અચ્છા, કદાચ એને પાણી વધારે મળે તો? પાણી વધારે મળે તો અમે 3-3.5-3ની પેદા 4 લાખ સુધી લઈ શકીએ. પાણીની તકલીફ હેરાન કરે. હા, પાણી બહુ ઓછું છે. હા, અને આ છોડ વવરાય. હા, ખેડૂત માટે ખૂબ ફાયદો છે. ધાણા તાલુકાના દેઠા ગામ સહિત અન્ય ગામોના ખેડૂતો હવે ઓછા પાણી સાથે બાગાયત ખેતી કરી સારી આવક મેળવે તે જરૂરી છે. પાણી સામે હારવાની સામે મથામણ કરવી જરૂરી છે.